हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल, वेलकम टू अश्वमेध विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप स्वाध्याय 4.2 विषय जोईशु, जेमा प्रश्न नंबर 1 छे, चल ने अलग करवा माटेनो प्रथम पगलू कहो अने पछी उकेल शोधो। एटले पहेला आपणे कहेवाना छे स्टेप के प्रथम पगलू शुं हशे चल ने अलग करवा माटे। टोटल एच सुधीना एक्जाम्पल छे, पहेलू जोई ले, जोईने ज आपणने खबर पड़ जाए कई क्रिया करीशुं। प्रथम पगलू शुं आवशे, बन्ने बाजू एक उमेरता। अहीं शुं आवशे, बन्ने बाजूथी एक बाद करता। अहीं शुं आवशे, बन्ने बाजू एक उमेरता। अहीं शुं आवशे, बन्ने बाजूथी छ बाद करता। बन्ने बाजूथी चार, बन्ने बाजू चार उमेरता। बन्ने बाजू चार उमेरता। बन्ने बाजूथी चार बाद करता। बन्ने बाजूथी चार बाद करता। आ रीते ख्याल आव्यो। सौ प्रथम आपणे प्रथम पगला दरेक में जणावी दीधा, हवे उकेल शोधी। सौ प्रथम बन्ने बाजु एक उमेरता। चालो उमेरिए, एक्स ओछा एक बराबर जीरो, वत्ता एक वत्ता एक। चालो ओछा एक वत्ता एक जता रहे, शू वच्चे एक्स, जीरो वत्ता एक एटले एक, मळी गयो जवाब। चालो बन्ने बाजु शू आवशे, अहीं एक्स वत्ता एक तो थी एक बाद करता। बात करिए, एक्स वत्ता एक बराबर जीरो, ओछा एक ओछा एक, वत्ता एक ओछा एक निकली जाए, अहीं वधशे एक्स, अने आ बाजू जीरो ओछा एक एटले ओछा एक मळे। बराबर, जीरो नानी संख्या छे, एमांथी एक मोटी संख्या बाद थाय एटले एक संख्या जवाब मळे, परंतु ऋण मळशे। चालो अहीं शुं आवशे, बन्ने बाजू एक उमेरता। चालो उमेरिए, एक्स ओछा एक वत्ता एक बराबर पांच वत्ता एक, अहीं आवशे एक्स अने अहीं आवशे पांच वत्ता एक एटले छ। मित्रों, तमे ज्यारे पण समीकरण लखो ने त्यारे आगळ माटे एटले के त्रण टपका आ रीते घड़वाना, एक बे त्रण। हाँ, बन्ने बाजु बराबरनुं चिन्ह ना आवी शके, आ पण ध्यान राखवानुं। जे आपणुं त्राजू होय एमां बेलेंसिंग पॉइंट एक ज होय, बे ना होय। बराबर, એટલે અહીં આપણે માટેનું ચિહ્ન કરીશું, આ ત્રણ ટપકા એને માટે કહેવાય, ડુંગર જેવો બનાવવાનો છે, અને વચ્ચે બરાબરનું ચિહ્ન આવશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ચાલો બંને બાજુથી છ બાદ કરતા, આ થઈ જશે ને કમ્પ્લીટ। ચાલો આપણે આ કરીએ, બંને બાજુ ચાર ઉમેરતા। ચાર ઉમેરીએ, વાય ઓછા ચાર વત્તા ચાર બરાબર ઓછા સાત વત્તા ચાર। અહીં વચ્ચે વાય, ઓછા સાત વત્તા ચાર, બંને પાછું અલગ ચિહ્ન, અલગ ચિહ્ન બાદબાકી થાય, મોટી સંખ્યાનું ચિહ્ન આવશે, સાતમાંથી ચાર જાય તો ત્રણ, ઓછા ત્રણ। ખ્યાલ આવી ગયો? ચાલો બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે, આગળ વધીએ। પ્રશ્ન નંબર 2 વિશે જોઈએ મિત્રો। અહીં પણ ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહેવાનું છે અને ત્યારબાદ ઉકેલ શોધવાનો છે। પહેલું છે 3L બરાબર 42। અહીં આપણે જોઈ શકીએ કે ચલ જે છે એ ત્રણ સાથે ગુણાયેલા છે, તો ગુણાકારની વિરોધી ક્રિયા કઈ થશે? ભાગાકારની। તો અહીં શું લખીશું આપણે? બંને બાજુ ત્રણ વડે ભાગતા। ચલ બાજુ જે ક્રિયા કરેલું હોય એનાથી વિરોધી ક્રિયા જ આપણે કરવાની છે, બીજું કશું કરવાનું નથી। ચાલો તો બંને બાજુ ભાગાકાર કરીએ, 3L ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 42 ડિવાઇડેડ બાય 3। ચાલો ભાગાકાર કરીએ, તો અંશ અને છેદમાંથી 3 જતા રહે, અહીં શું વધશે? ફક્ત L, અને આ બાજુ 42 ભાગ્યા 3 તો કેટલા આવશે? 14। બરાબર, તો અહીં આપણે લખીશું 14, તો L 14 મળી ગયા। જો તમારે જાણવું હોય તો અહીં 14 મૂકીને જોઈ લો, 14 તરી 42 આવી ગયા ને, આ રીતે। ચાલો આ હોમવર્ક છે, પરંતુ જોઈ લે કે પ્રથમ પગલું કયું આવશે। અહીં બી ભાગ્યા 2 બરાબર 6 ચલ સાથે ભાગવાની ક્રિયા કરેલી છે, તો આપણે કઈ ક્રિયા કરીશું? ગુણાકારની, બંને બાજુ 2 વડે ગુણતા। ચાલ આગળ વધીએ, પી ભાગ્યા 7 બરાબર 4 અહીં પી ને 7 વડે ભાગાકાર કર્યો છે, તો આપણે શું કરીશું? બંને બાજુ 7 વડે ગુણતા। ચાલો તો બંને બાજુ 7 વડે ગુણીએ,
અને અંશને છેદમાંથી 7 જાય એટલે અહીં શું વધશે ફક્ત p અને 7 4 28 મળી ગયો જવાબ જો તમે 28 ભાગ્યા 7 કરો તો જવાબ 4 મળી છે ચાલ આ પણ હોમવર્ક છે 4x બરાબર 25 અહીં x ને 4 વડે ગુણવાની ક્રિયા થયેલી છે તો આપણે કઈ ક્રિયા કરીશું બંને બાજુ 4 વડે ભાગતા બરાબર 4 અહીં જોઈએ 8y બરાબર 36 આ પણ હોમવર્ક છે અહીં તમારે શું કરવાનું છે 8 વડે ગુણેલા છે y ને બરાબર તો આપણે શું કરીશું બંને બાજુ 8 વડે ભાગતા એટલે અહીં જવાબ મળી જશે ચાલો f જોઈએ હવે અહીં તમે જોશો તો z ચલ છે અને એને 3 વડે ભાગાકાર કર્યો છે તો આપણે શું કરીશું 3 વડે ગુણાકાર બંને બાજુ 3 વડે ગુણતા ચાલો ગુણીએ 3 વડે z ભાગ્યા 3 ગુણ્યા 3 બરાબર 5 ના છેદમાં 4 એ તો છે જ એની સાથે ગુણ્યા 3 3 અંશમાં 3 છેદમાં તો અહીં શું હશે ફક્ત z અને અહીં અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર તો સીધે સીધા અંશમાં ગુણાઈ જાય 5 તરી 15 ના છેદમાં 4 આ રીતે જો નીચે કસે અવયવ પડતા હોય 9 હોય તો 3 તારી 9 વર્તા અવયવ પાડીને કેન્સલ કરી શકો નહીં પડતા હોય તો સીધે સીધા અંશમાં ગુણાકાર કરીને જવાબ લખી શકો છો ચાલો આગળ વધીએ અહીં છે a ભાગ્યા 5 બરાબર 7 ભાગ્યા 15 અહીં ભાગાકારની ક્રિયા થયેલી છે તો આપણે કઈ ક્રિયા કરવાની ગુણાકારની તો બંને બાજુ 5 વડે ગુણતા ચાલો ગુણીએ n ભાગ્યા 5 ગુણ્યા 5 બરાબર 7 ભાગ્યા 15 ગુણ્યા 5 ચાલો અહીં ઉપર નીચેથી 5 કેન્સલ એટલે a હવે અહીં 15 છે અને 5 છે અવયવ પડશે ઉપર તો કંઈ નહીં થાય એઝ ઇટ ઇઝ છેદમાં 15 તો 5 તરી 15 અવિભાજ્ય અવયવ ઉપરથી 5 નીચેથી 5 કેન્સલ થાય તો શું વધશે અહીં 7 ના છેદમાં 3 એ બરાબર 7 ભાગ્યા 3 આ રીતે અહીં પણ તમે એની જગ્યાએ 7 ભાગ્યા 3 મૂકો તો 7 ભાગ્યા 3 અને ભાગ્યા 5 એટલે 7 ભાગ્યા 5 તરી 15 થઈ જાય આ રીતે ચાલો h જોઈએ 20t બરાબર ઓછા 10 20 વડે ગુણેલા છે તો આપણે કઈ ક્રિયા કરીશું બંને બાજુ 20 વડે ભાગતા જો ઋણ સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય તો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવું હા ચાલો માટે 20t ભાગ્યા 20 બરાબર ઓછા 10 ભાગ્યા 20 20 20 કેન્સલ આ બાજુ વધશે ફક્ત t અને આ બાજુ જો બંનેના છેડે શૂન્ય હોય તો કેન્સલ થાય એવું મેં કીધું હતું બરાબર વચ્ચે હોય તો કેન્સલ નહીં થાય તો અહીં શું આવશે એમ પણ 10 2 20 થાય એટલે ઓછા 1 ના છેદમાં 2 સરળ છે ને ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો 3n માઇનસ 2 બરાબર 46 3n ઓછા 2 બરાબર 46 છે ચાલો અહીં સંયુક્ત રીતે ચલ જોડાયેલા છે બરાબર અહીં પણ ચલને અલગ કરવાના પગલા પહેલા કહેવાનું છે ને ત્યારબાદ એનો ઉકેલ શોધવાનો છે તો પ્રથમ પગલું કઈ થશે તો જે છેડા પરના ગાંઠ હોય એને ઉકેલવાના એટલે બંને બાજુ 2 ઉમેરતા ચાલો એ થઈ જાય પછી શું થશે 3n બાકી રહેશે તો બંને બાજુ 3 વડે ભાગતા ખ્યાલ આવ્યો આ રીતે ચાલો તો લખીએ બંને બાજુ 2 ઉમેરતા ચાલો બંને બાજુ 2 ઉમેરીએ એટલે બંને બાજુ લખી નાખીએ આ રીતે 2 ઉમેરીએ તો વત્તા 2 આ બાજુ પણ 2 ઉમેરીએ વત્તા 2 ચાલો ઓછા 2 વત્તા 2 નીકળી જાય અહીં શું વધશે ફક્ત 3n અને અહીં 46 વત્તા 2 એટલે 48 ચાલો હવે કઈ ક્રિયા કરીશું બંને બાજુ 3 વડે ભાગતા ચાલો 3 વડે ભાગીએ 3n ભાગ્યા 3 બરાબર 48 ભાગ્યા 3 ઉપર નીચેથી 3 કેન્સલ થાય અહીં ફક્ત વધશે n ને 48 ભાગ્યા 3 એટલે 16 તરી 48 એટલે n બરાબર આવશે 16 આ રીતે ચાલ બી એક્ઝામ્પલ બી જોઈએ 5m + 7 = 17 ચાલો અહીં પહેલા 12 ના કાંટ છોડવાના એટલે એ કયા છે તો વત્તા 7 તો કઈ ક્રિયા કરીશું બંને બાજુથી 7 બાદ કરતા કરતા ચાલ શું કઈ રીતે લખીશું તો
फाइव एम प्लस सेवन माइनस सेवन बराबर सत्तर ओछा सात। चलो पाँच एम वत्ता सात ओछा सात निकली जाए, सत्तर ओछा सात एट्ले दस। हवे कई क्रिया करीशुं तो बन्ने बाजू पांच वडे भागता, गुणायेला छे तो आपणे भागाकारनी क्रिया करवानी छे। चलो तो भागाकार करिए, पांच एम भाग्या पांच बराबर दस भाग्या पांच, माटे एम बराबर ऊपर नीचे थी पांच कैंसल थाय दस भाग्या पांच एटले बे। आ रीते चलो आगळनो एक्जाम्पल जोईए मित्रों, वीस पी भाग्या त्रण बराबर चालीस, बराबर छे। चलो तो हवे पी वडे वीस गुणायेला छे अने त्रण भागाकारमां छे, तो पहेला कई क्रिया करीशुं? तो पहेला जे भागाकारमां होय एने आपणे दूर करवुं पड़े, बराबर। तो आपणे शुं करीशुं, बन्ने बाजु त्रण वडे गुणता। चलो पहेला बन्ने बाजु त्रण वडे गुणी नाखीए, वीस पी भाग्या त्रण गुणिया त्रण बराबर चालीस गुणिया त्रण, त्रण त्रण कैंसल थाय तो अहीं शुं वधशे, वीस पी बराबर चार तरी बार एटले आ थाय एकसो ने वीस, गुणाकार करी देवानो। हवे वीस गुणायेला छे तो बन्ने बाजू हवे कई क्रिया करीशुं? तो बन्ने बाजू वीस वडे भागता। चलो तो वीस वडे भागाकार करिए, वीस पी भाग्या वीस बराबर एकसो वीस भाग्या वीस, वीस वीस कैंसल थाय आ बाजू वधशे पी, पी बराबर एकसो वीस भाग्या वीस, लास्ट नुं शून्य कैंसल थाय बार भाग्या बे छ दू बार थाय पी बराबर छ। चलो सेम हियर, अहीं तमे जाते करी शको आ एक्जाम्पल, थ्री पी भाग्या टेन बराबर सिक्स, अहीं पी वडे पी त्रण साथे गुणायेला छे अने दस साथे भागाकारमां छे, बराबर। तो पहली क्रिया आपणे शुं करीशुं? तो बन्ने बाजु दस वडे गुणता, ते थई जाय त्यारबाद थ्री पी वधशे तो बन्ने बाजु त्रण वडे भागता। ख्याल आवी गयो? चलो प्रश्न नंबर चार जोईए मित्रों, समीकरणनो उकेल शोधवानो छे। अहीं दस पी बराबर सौ आपी दीधा छे, चलो कई क्रिया करीशुं? सौ प्रथम बन्ने बाजु दस वडे भागता। चलो तो दस पी भाग्या दस बराबर सौ भाग्या दस, अहीं वधे पी, पी बराबर एक शून्य कैंसल थाय दस भाग्या एक एटले दस, एटले समीकरणनो उकेल, आपेल समीकरणनो उकेल कयो छे? पी बराबर दस થાય। આ રીતે તમારે જવાબ લખી નાખવાનો। ખ્યાલ આવ્યો? ચાલો બી જોઈએ, અહીં પહેલા કઈ ક્રિયા કરીશું? તે જે રીતે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા, પહેલા પી સાથે દસ ગુણાયેલા છે ત્યારબાદ સરવાળો થયેલો છે, તો પહેલા બહારના કાંઠને છોડવા માટે આપણે પહેલા શું કરીશું? જે દસ વડે ગુણાયેલા છે, સોરી સરવાળો થયેલો છે, એને પહેલા દસ બાદ કરીશું, બરાબર। તો શું આવશે? બંને બાજુથી દસ બાદ કરતા, ચાલો બાદ કરીએ, દસ પી વત્તા દસ ઓછા દસ બરાબર સો ઓછા દસ, વત્તા દસ ઓછા દસ કેન્સલ થાય, દસ પી બરાબર સો ઓછા દસ એટલે નેવું। હવે કઈ ક્રિયા કરીશું? બંને બાજુ દસ વડે ભાગતા, ચાલો ભાગાકાર કરીએ, દસ પી ભાગ્યા દસ બરાબર નેવું ભાગ્યા દસ, દસ દસ કેન્સલ થાય અહીં વધે પી, અને શૂન્ય શૂન્ય કેન્સલ થાય નવ ભાગ્યા એક એટલે નવ, એટલે અહીં જવાબ આવશે નવ। હવે તમે લખી દેવાનું કે આપેલ સમીકરણનો ઉકેલ કયો છે? પી બરાબર નવ થાય। આ રીતે ખ્યાલ આવ્યો? આગળનો એક્ઝામ્પલ ડી જોઈએ, એક્ઝામ્પલ નંબર ડી, માઇનસ પી ભાગ્યા ત્રણ બરાબર પાંચ, હવે પી સાથે ઓછા એક પણ ગુણાયેલા છે અને ત્રણ પણ ગુણાયેલા છે, બરાબર, કેમ કે આનો અર્થ આવો થાય, ઓછા એક ગુણ્યા પી છેદમાં ત્રણ બરાબર પાંચ, પી ભાગાકાર સોરી પહેલા ત્રણ ભાગાકારમાં છે તો પહેલાં આપણે એને દૂર કરીએ, બરાબર। ચાલો કઈ ક્રિયા કરીશું? તો બંને બાજુ ત્રણ વડે ગુણતા, તો ઓછા એક ગુણ્યા પી એટલે માઇનસ પી થાય, હા, ગુણ્યા ત્રણ ભાગ્યા ત્રણ બરાબર પાંચ ગુણ્યા ત્રણ, અહીં શું વધે? ઓછા પી બરાબર પંદર। ચાલો ઓછા એક ગુણ્યા પી આનો અર્થ શું થાય? પી સાથે ઓછા એક ગુણાયેલા છે, તો બંને બાજુ કઈ ક્રિયા કરીશું? બંને બાજુ ઓછા એક વડે ભાગતા,
चालो तो ओछा एक गुणिया पी भाग्या ओछा एक बराबर पंदर भाग्या ओछा एक पी बराबर। हवे फरीथी अपूर्णांकनो अपूर्णांक साथे अपूर्णांकनो भागाकार आवी गयो। पंदर साथे कोईपण संख्या भागाकार में छे, पंदर भाग्या एक एटले पंदर आवशे, अने ऋण चिन्ह नीचे होय तो अपूर्णांक में सीखी गयेला के ऊपर आगळ आवी जाय बराबर। आ रीते एटले अहीं जवाब आवशे पी बराबर ऋण पंदर। ख्याल आव्यो? चालो त्यारबाद ई जोईए। ई छे थ्री पी भाग्या चार बराबर छ। अहीं पहली क्रिया आपणे कई करीशुं मित्रों, तो चार वडे गुणवानी, कारण के भागाकार पहला दूर करवू पड़े, तो बन्ने बाजू चार वडे गुणता। चलो थ्री पी भाग्या चार गुणिया चार बराबर छ गुणिया चार, अहीं वधे थ्री पी बराबर चौबीस। हवे कई क्रिया करीशुं? बन्ने बाजू त्रण वडे भागता, थ्री पी भाग्या त्रण चौबीस भाग्या त्रण पी बराबर आठ। ठीक है, आपेल समीकरण उकेल पी बराबर आठ थाय, आपेल समीकरण उकेल पी बराबर ऋण पंदर थाय। एकदम ईजी प्रश्न छे मित्रों। चलो त्यारबाद आपणे जोई लईए के टू क्यू प्लस सिक्स बराबर झीरो। अहीं कई क्रिया पहला करीशुं? तो बन्ने बाजू थी छ बाद करता। चलो बात करिए, टू क्यू प्लस सिक्स माइनस सिक्स बराबर झीरो ओछा छ। टू क्यू वत्ता छ ओछा छ निकली जाए, अहीं शू हशे झीरो भाग्या झीरो ओछा छ। नानी संख्यामांथी मोटी संख्या, झीरोमांथी छ जाय एटले छ, मोटी संख्यानुं चिन्ह। चलो हवे कई क्रिया करीशुं? बन्ने बाजू बे वडे भागता। चलो तो बे वडे भागाकार करिए, माटे टू क्यू भाग्या बे बराबर माइनस छ भाग्या बे। तो अहीं क्यू बराबर छ भाग्या बे एटले त्रण, अने ऋण चिन्ह तो ऋण चिन्ह। आ रीते ख्याल आवी गयो मित्रों? आवी रीते बाकीना बधा एक्जाम्पल तमारे पूरा करवाना छे। नेक्स्ट लेक्चरमां फरीथी मळीशुं। हेव अ नाइस डे। थैंक यू।